સિદ્ધપુર મહાકાળી મંદિરે વિશ્વ કલ્યાણ અર્થે તેમજ કોરોના પ્રકોપને ટાળવા ભજન સંધ્યા યોજાઈ. સિદ્ધપુરના સરસ્વતીના સામા તટે વિદ્યમાન અતિ પ્રાચીન શ્રી મહાકાળી માતાજી મંદિર પરિસરના સાનિધ્યમાં સરકારી ગાઈડલાઇનના ચુસ્ત અમલ સાથે ભજન સંધ્યા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ મંદિર ખાતે સ્વયં પ્રાગટ્ય શનિદેવ આવેલા છે. સિદ્ધાનામ કપિલો મુનિના આશ્રમમાં મહંત વિનોદગીરીના સાનિધ્યમાં સિદ્ધપુરના નરસિંહ મહેતા કહેવાતા પિયુષભાઈ ત્રિવેદી અને વાલ્કેશ્વર ભજન મંડળે સુંદર ભજનોની રમઝટ બોલાવી હતી. તેઓએ સુમધુર કંઠે ભજનો ગાઈ સર્વ ભક્તજનોને અનેરી મોજ કરાવી હતી. આ ભજન સંધ્યામાં હાજર રહેલા સીમિત સંખ્યાના દરેક ભક્તજનોને મંદિર પરિસરની બહાર જ સામાજિક અંતરે રાખી સૌ પ્રથમ સેનિટાઈઝ કરી ફરજિયાત માસ્ક પહેરાવી ભજન સત્સંગ કરવામાં આવ્યો હતો. આ ભજન સંધ્યા કોરોના મહામારીના કહેર અને પ્રકોપથી સર્વે લોકોના રક્ષણ તેમજ વિશ્વ કલ્યાણ અર્થે રખાયું હોવાનું મહંત વિનોદગીરીએ જણાવ્યું હતું. નિજ મંદિરે દર વર્ષે પોષ ચૈત્ર તેમજ આસુમાસની નવરાત્રિમાં વિધિ વિધાનથી માતાજીનું અનુષ્ઠાન કરાય છે. શિવરાત્રિ, રથયાત્રા, પવિત્ર શ્રાવણ માસ, શનિદેવ અને હનુમાન જયંતિના પાવન પર્વે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. આ ભજન સંધ્યામાં સિદ્ધપુર આજુબાજુથી ઉપસ્થિત સંત મહાત્માઓ, બ્રાહ્મણો, સર્વ ભજન રસિક ભક્તો માટે ફોલા હાર અને ભોજન પ્રસાદનું સુંદર આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ZS TV, સિદ્ધપુર. કારણ મહાકાળી કપિલાશ્રમ મેં કાર્યક્રમ ચૈત્ર માસ મેં ના હો સકા ઓર અભી થોડા સા છૂટ મિલને કે કારણ સરસ્વતી મહાકાળી મંદિર મેં સંત ભંડારા એવમ બ્રહ્મબોધ એવમ ભજન રખા ગયા હૈ જિસે કોરોના દેશ મેં સે બહાર ભાગ જાય સબ લોગો શાંતિ પ્રદાન હો જાય યહી મેરી ઈશ્વર સે મહાકાળી શનિદેવ સે પ્રાર્થના હૈ. આપકા નામ? વિનોદ ગિરી. અને મઠની બાજુમાં મા કાળી માતાનું મંદિર, શનિદેવનું મંદિર, રુદ્રાક્ષના મહાદેવજી, ગણપતિ, ભૈરવ, ગોગા મહારાજ, ભગવાન દત્તાત્રેય અને હનુમાનજીનું મંદિર, ત્યાં ચૈત્ર માસમાં અનુષ્ઠાન કરી ઘટસ્થાપના કરી કોરોનાના નિયમોનું પાલન કરી સેનેટાઈઝરથી સ્વચ્છ કરી અને અનુષ્ઠાન પૂર્ણ કરી સાધુ સંતોને ભંડારો આપ્યો, ભૂદેવોને ભોજન આપ્યું અને સાથે પિયુષભાઈ ત્રિવેદીના ભજનનો કાર્યક્રમ રાખ્યો. સૌ સાધુ સંતો ભક્તો આ લાવો લીધો. 130 કરોડ નાગરિકોના કલ્યાણ અર્થે આ અનુષ્ઠાન હતું એ આજે પૂર્ણ કર્યું અને આજે ચાલુ જ છે કે એમનું સર્વનું કલ્યાણ થાય એ હેતુથી હર મનુષ્ય પણ અહીંયા કેટલાય મનુષ્યનું તર્પણ વિધિ માટે આ સિદ્ધપુરમાં આવે પણ પાણી ના હોય વલખા મારે પણ છતાંય વિધાન કરે. ભગવાને વચન આપ્યું છે કપિલ મુનિ ભગવાને કે જે કોઈ અહીંયા કાર્ય કરે છે શ્રદ્ધયા ક્રિયતે કર્મ અને શ્રદ્ધાથી દાન ભેટ દક્ષિણા આપે છે એ હર ઋણમાંથી મુક્ત થાય છે. હું નિલેશભાઈ શાસ્ત્રી, સિદ્ધપુર. જય પરશુરામ. હર